કેબિનેટે ડીઆઈસીજી એક્ટમાં બદલાવને મંજૂરી આપી. બેઠકમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનની મંજૂરી આપી. હવે આ અંગે બિલને સંસદમાં રાખવામાં આવશે, જેનાથી કોઈ બેંકના ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોને 90 દિવસની અંદર પૈસા મળી જશે. અત્યાર સુધી નિયમ એ હતો કે જમાકર્તાઓને 5 લાખ રૂપિયાનો વીમો હોવા છતાં પણ ત્યાં સુધી પૈસા મળતા ન હતા. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, જે બાદ મમતા બેનર્જીએ કહ્યું ભાજપ ખૂબ જ મજબૂત પક્ષ છે અને ભાજપને હરાવવા માટે વિપક્ષની એકજૂથ જરૂરી. તેમણે કહ્યું વિપક્ષ 2024માં ઇતિહાસ રચશે તેવી અપેક્ષા. જો કે 2024માં વિપક્ષના નેતા કોણ હશે તે અંગે પૂછવામાં આવતા મમતાએ સીધો જવાબ આપ્યો ન હતો. કહ્યું હું જ્યોતિષી નથી, લીડર કોણ બને તેનાથી ફર્ક નથી પડતો. મોંઘવારી અને કૃષિ કાયદા સહિતના અનેક મુદ્દા પર સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષનો હોબાળો. સંસદના બંને ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો. લોકસભામાં પણ વિરોધ પક્ષના સાંસદોએ ચેર તરફ કાગળિયા ફેંક્યા અને ખેલા હોબેના નારા લગાવ્યા. કેન્દ્ર સરકારને ઘેરવા માટે 14 વિરોધી પાર્ટીઓની મહત્વની બેઠક મળી. મીટિંગ બાદ રાહુલ ગાંધીએ કહ્યું પેગાસસ જાસૂસી કાંડ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર અમે કોઈ બાંધછોડ નહીં કરીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર વિપક્ષને એમ કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદની કાર્યવાહી નથી ચાલવા દેતા, પરંતુ અમે તો જનતા, ખેડૂત અને દેશથી જોડાયેલા મુદ્દાઓને ઉઠાવી રહ્યા છીએ. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સદન ચાલે અને ત્યાં પેગાસસ મુદ્દે ચર્ચા થાય. દેશમાં મોબ લિંચિંગની ઘટનાને લઈને ગૃહ મંત્રાલયે સંસદમાં નિવેદન આપ્યું. કહ્યું સરકાર દ્વારા વર્તમાન ક્રિમિનલ લોને સમીક્ષા કરવામાં આવી રહી છે. વર્તમાન કાયદાનો રિવ્યૂ કરીને આ પ્રકારની લો એન્ડ ઓર્ડર સાથે સંકળાયેલી સ્થિતિ પ્રમાણે તૈયારી થઈ રહી છે. સરકારનો પ્રયત્ન સમાજના દરેક હિસ્સાને નિશ્ચિત સમયમાં ન્યાય અપાવવાનો. ઉપરાંત સરકાર ફેક ન્યૂઝ અને અફવાઓને અટકાવવા પણ સિસ્ટમ મજબૂત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું કે સામાન્ય સ્થિતિ જળવાશે ત્યારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આ સાથે આ વાત શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના સવાલમાં જવાબમાં કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદથી સંબંધિત ઘટનાઓ 2019ની સરખામણીમાં 2020માં 59% ઘટી. કેન્દ્ર સરકાર આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. કર્ણાટકમાં બસવરાજ બોમ્બે યુગની શરૂઆત. બસવરાજ બોમ્બેએ રાજપથ ભવનમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. બોમ્બેએ જ શપથ ગ્રહણ કર્યા, તેમણે બીએસ યેદિયુરપ્પાના આશીર્વાદ લીધા. બોમ્બેએ શપથ ગ્રહણ પહેલા કેટલાક નેતાઓ સાથે આંજનેય મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી હવે દિવસે ને દિવસે વધી રહી છે. અનિલ દેશમુખ પ્રકરણમાં સીબીઆઈએ 12 જગ્યાએ દરોડા પાડ્યા. સૂત્રો મુજબ અહમદનગર અને મુંબઈમાં પોલીસ અધિકારીઓના ઘરે પર સીબીઆઈએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન સીબીઆઈને આ કેસથી જોડાયેલા ઘણા મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યું કંઈ પણ થઈ જાય 15 ઓગસ્ટના ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવવામાં આવશે. દિલ્હીમાં અમને કોઈ ચોક આપવામાં આવે અમે એ જગ્યા પર જ તિરંગો ફરકાવશું, ભલ્યા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરવો પડે. આ સાથે રાકેશ ટિકેતે સવાલ કર્યો કે દિલ્હીમાં ખેડૂતો માટે 5 ગજ જમીન પણ ના મળી શકે. અક્ષરધામની પાસે જે ચોક છે ત્યાં તિરંગો ફરકાવવાની પરવાનગી આપી દો.